હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટરમાં આજે આપણે સેકન્ડ સમ સ્ટાર્ટ કરવાના છે, જે બુક્સમાં જ છે. પેજ નંબર સમ નંબર 36. ફોલોઈંગ ઇઝ ધ સમરાઇઝ બેલેન્સ શીટ ઓફ મમતા લિમિટેડ. ઓકે, મમતા લિમિટેડનું બેલેન્સ શીટ આપેલું છે. એન્ડ એડિશનલ ઇન્ફોર્મેશન આપણે જોઈએ. ગ્રોસ પ્રોફિટ ઇઝ 30% ઓફ સેલ્સ. રિમેમ્બર, કોઈ પણ ક્વેશ્ચનમાં જે એડિશનલ ઇન્ફોર્મેશન હશે ઇન ધીસ ચેપ્ટર આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાંથી તમને ઘણા ક્લુ અને જે ટ્વિસ્ટ મળે છે એને સોલ્વ કરવા માટે ઘણું ઇઝી પડશે. ફર્સ્ટ ઓફ ઓલ, ગ્રોસ પ્રોફિટ ઇઝ 30% ઓફ સેલ. સો ફર્સ્ટ ઓફ ઓલ રિમેમ્બર, ગ્રોસ પ્રોફિટ ઇઝ સેલના 30% છે, એટલો આઈડિયા આવી જાય. બટ ઇનડાયરેક્ટલી ઇટ્સ અ ગ્રોસ પ્રોફિટ રેશિયો. રિમેમ્બર ધીસ, ઇનડાયરેક્ટલી આ શું છે? ગ્રોસ પ્રોફિટનો રેશિયો છે. બીકોઝ વેન એવર વી ફાઇન્ડ આઉટ ગ્રોસ પ્રોફિટ, ઓકે, એન્ડ માઇન સપોઝ કે એનો આન્સર 10% આવે, ઇટ મીન્સ ઇટ્સ અ 10% ઓફ સેલ્સ. ઓકે, જ્યારે પણ ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરીએ એનો આન્સર જે પણ પર્સન્ટેજ હોય છે એ ઓલવેઝ સેલ્સના જ પર્સન્ટેજ કહેવાય છે. ઓકે, ગ્રોસ પ્રોફિટ સપોઝ 50% આવ્યો, ઇટ્સ અ 50% ઓફ સેલ. 20%, ઇટ્સ અ 20% ઓફ સેલ. એટલે ઇનડાયરેક્ટલી આ શું છે? ગ્રોસ પ્રોફિટ રેશિયો છે. ઓકે, નેટ પ્રોફિટ ઇઝ 4 લાખ આફ્ટર ઇન્ટરેસ્ટ બટ બિફોર ટેક્સ. ધ અનધર ન્યૂ પોઈન્ટ ઇઝ, નેટ પ્રોફિટ ક્વેશ્ચનમાં આપેલો છે બટ શું આપ્યું છે તે જુઓ. આફ્ટર ઇન્ટરેસ્ટ મીન્સ ઇન્ટરેસ્ટ ઇઝ ડિડક્ટેડ બટ બિફોર ટેક્સ. નેટ પ્રોફિટ છે કયા છે એ નોર્મલી કે હોય, બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. બટ હિયર આફ્ટર ઇન્ટરેસ્ટ બટ બિફોર ટેક્સ, એટલે કે ઇન્ટરેસ્ટ તો ડિડક્ટ થઈ ગયું છે બટ ટેક્સ હજી ડિડક્ટ થયું નથી. ઇન્ટરેસ્ટ બાદ થઈ ગયું છે, ટેક્સ હજી બાદ નથી કર્યું. ઓકે, એટલે આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ પણ નથી, બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ પણ નથી, બંનેનો જે મીડિયમ વચ્ચેનો છે એ પ્રોફિટ આપને આપેલો છે. ધેન કેશ સેલ આર 3/7 ઓફ ક્રેડિટ સેલ. કેશ અને ક્રેડિટનો કંઈક રેશિયો આપેલો છે. ધેન 1 એપ્રિલ 2018 ધ સ્ટોક ઇઝ વર્થ 250. ઇટ્સ અ ઓપનિંગ સ્ટોક. ઓકે, ઇટ્સ અ ઓપનિંગ સ્ટોક. અને બેલેન્સ શીટમાં જે 31 માર્ચ 2019 સ્ટોક છે ઇટ્સ અ ક્લોઝિંગ સ્ટોક. ઓકે, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઓલ્સો ગીવન. ધ કલેક્શન આર રિસીવડ ઇન 90 ડેઝ ફ્રોમ ડેટર્સ. હિયર ધ ન્યૂ પોઈન્ટ ઇઝ અગેન, કલેક્શન આર રિસીવડ ઇન 90 ડેઝ ફ્રોમ ડેટર્સ. રિમેમ્બર, ઇટ્સ અ ડેટર્સ રેશિયો. વેન એવર યુ ફાઇન્ડ ડેટર રેશિયો એન્ડ સપોઝ ઇઝ આન્સર ઇઝ 50 ડેઝ, ઇટ મીન્સ વી ગેટ મની ફ્રોમ ડેટર્સ ઇન અ 50 ડેઝ. એન્ડ લાઈક ક્રેડિટર રેશિયો જો તમે ફાઇન્ડ આઉટ કરો અને માની લો કે એનો આન્સર 60 ડેઝ આવે છે, ઇટ મીન્સ વી હેવ ટુ વી પે મની 60 ડેઝ ટુ ક્રેડિટર્સ. ઓકે, તો આજે 50 અને 60 ડેઝ આન્સર આવતો હોય છે, કેશ રિસીવડ ઓર કેશ પેમેન્ટ બતાવે છે, સોરી પેમેન્ટ બતાવે છે અને પેમેન્ટ રિસીવ થયું છે એ બતાવે છે. સો હિયર કલેક્શન આર રિસીવડ ઇન 90 ડેઝ ફ્રોમ ડેટર, ઇટ મીન્સ ઇટ્સ અ ડેટર રેશિયો, દેટ ઇઝ 19 ડેઝ. ક્લિયર? તો આ ઇન્ફોર્મેશન આપણે આપેલી છે એડિશનલમાં, એન્ડ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ટોટલ 7 રેશિયો. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, નેટ પ્રોફિટ રેશિયો, જે પણ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો, પહેલા એનો ફોર્મ્યુલા રાઇટ ડાઉન કરો, એટલે આઈડિયા આવી જશે આપની પાસે કઈ ઇન્ફોર્મેશન અવેલેબલ છે કે કઈ નથી એમ. તો નેટ પ્રોફિટનો રેશિયો, નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડ બાય સેલ. નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડ બાય સેલ. સો વી નીડ નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એન્ડ સેલ્સ. ઓકે, તો બંને ઇન્ફોર્મેશન ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી આપેલી નથી, બટ ઇનડાયરેક્ટલી ઇન્ફોર્મેશન છે. ફર્સ્ટ ઓફ ઓલ, નેટ પ્રોફિટ ઇન ધ ક્વેશ્ચન, નેટ પ્રોફિટ ઇઝ ગિવન આફ્ટર ઇન્ટરેસ્ટ બટ બિફોર ટેક્સ. મીન્સ ઇન્ટરેસ્ટ ઇઝ ઓલરેડી ડિડક્ટેડ બટ ટેક્સ ઇઝ નોટ ડિડક્ટેડ. સો વોટ વી હેવ ટુ ડુ, વી નીડ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ઇટ્સ આફ્ટર ઇન્ટરેસ્ટ બટ બિફોર ટેક્સ. તો સિમ્પલ જ છે, આપણે શું કરીએ, ટેક્સને ડિડક્ટ કરી દઈએ. રેટ ઓફ ટેક્સ ઇઝ 50%, 4 લાખના 50% ઇટ્સ 2 લાખ. સો વી ગેટ 2 લાખ. નાવ ઇટ્સ અ નેટ પ્રોફિટ વિચ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ઓકે, આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સનો આપણે નેટ પ્રોફિટ મળી ગયો, દેટ ઇઝ 2 લાખ. નાવ સેલ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ટુડે સમ, દેટ ઇઝ સેલ. સેલ ક્વેશ્ચનમાં આપી નથી, બટ હિયર દેર ઇઝ અ ક્લુ અબાઉટ કેશ સેલ એન્ડ ક્રેડિટ સેલ. બટ વી હેવન કેશ ઓર ક્રેડિટ સેલ. કેશ અને ક્રેડિટનો રિલેશન આપ્યું છે, બટ આપણી પાસે નથી કેશ સેલ, નથી ક્રેડિટ સેલ. તો હાઉ કેન વી ફાઇન્ડ આઉટ ઇટ્સ ટોટલ સેલ? અહીંયા આપણે ટોટલ સેલ કન્સિડર કરીએ. ઓકે, સો દેર ઇઝ અ ક્લુ ઇન પોઈન્ટ નંબર 5, ડેટર રેશિયો. હિયર ડેટર રેશિયો ઇઝ ગિવન
90 डेज ओके एंड वी नो फॉर्मूला ऑफ डेटर रेशियो दैट इज डेटर प्लस बी आर डिवाइड बाई क्रेडिट सेल इंटू वर्किंग डेज. सो वॉट वी गेट फ्रॉम दिस फॉर्मूला, वी हैव अ डेटर रेशियो 90 ओके. डेटर एंड बी आर इज गिवन हियर, डेटर 3 लैख एंड बी आर 50. वर्किंग डेज इज गिवन 360. सो वॉट वी गेट दिस फॉर्मूला दैट इज क्रेडिट सेल ओके. तो अपने आम शू मैं क्रेडिट सेल मैं, वी गेट क्रेडिट सेल एंड देर इज अ रेशियो बिट्वीन कैश एंड क्रेडिट नो रिलेशन एवेलेबल है. सो वी केन ऑल्सो फाइंड आउट कैश एंड क्रेडिट सेल एंड आफ्टर देट वी केन फाइंड आउट टोटल सेल. क्लियर? तो डेटर्स पर अपने क्रेडिट सेल फाइंड आउट करीशू, क्रेडिट सेल ना बेस पर कैश सेल एंड वी नो कैश एंड क्रेडिट नो टोटल करीशू, वी गेट दिस टोटल सेल. क्लियर? सो क्रेडिट सेल विल बी 90 आ बाजू आई जैसे 3,50,000 डिवाइड बाई 90 इंटू 360. लेट्स सॉल्व दिस, वी गेट 14 लैख. इट्स अ क्रेडिट सेल ओके. क्रेडिट सेल अभी क्यों, नाउ वी कैन इजिली फाइंड आउट कैश सेल. वॉट विल बी कैश सेल? इट्स अ 3,7 ऑफ क्रेडिट सेल. वी हैव अ क्रेडिट सेल 14 लैख इन 3,7 करीशू, वी गेट 6 लैख. इट्स अ कैश सेल ओके. नाउ वी कैन इजिली फाइंड आउट टोटल सेल कैश प्लस क्रेडिट. कैश 6 लैख, क्रेडिट 14 लैख, सो इट विल बी 20 लैख. क्लियर? वी हैव अ सेल्स टोटल सेल 20 लैख, सो इट आंसर विल बी 10%. क्लियर? नाउ द सेकंड ऑपरेटिंग रेशियो, व्हाट विल बी फॉर्मूला ऑफ ऑपरेटिंग रेशियो? कॉस्ट ऑफ गुड सोल प्लस ऑपरेटिंग एक्सपेंस डिवाइड बाई सेल. वी हैव अ सेल 20 लैख, जस्ट राइट नाउ वी हैव फाइंड आउट इट. नाउ कॉस्ट ऑफ गुड सोल एंड ऑपरेटिंग एक्सपेंस. कॉस्ट ऑफ गुड सोल ना बे फॉर्मुला छे. फर्स्ट वन इज ओपनिंग स्टॉक प्लस परचेस माइनस क्लोजिंग स्टॉक. वी हैव अ ओपनिंग क्लोजिंग स्टॉक बट वी हैवंट परचेस, सो वी कांट यूज दैट फॉर्मूला. वी कैन अप्लाई अनदर वन, सेल्स माइनस ग्रॉस प्रॉफिट, बिकॉज वी कैन फाइंड बोथ. वी हैव अ सेल्स ऑलरेडी 20 लैख एंड ग्रॉस प्रॉफिट, देयर इज अ ग्रॉस प्रॉफिट इज 30% ऑफ सेल, सो वी कैन ऑल्सो फाइंड आउट ग्रॉस प्रॉफिट. टोटल सेल 20 लैख एंड आपने 30% करीशू, वी गेट ग्रॉस प्रॉफिट 6 लैख, सो 14 लैख. इट्स अ कॉस्ट ऑफ गुड्स सोल्ड. नाउ ऑपरेटिंग एक्सपेंस, हाउ कैन वी फाइंड आउट ऑपरेटिंग एक्सपेंस? हियर इन अ क्वेश्चन देयर इजंट एनी क्लू अबाउट एक्सपेंसिस ओके. एडमिनिस्ट्रेटिव के सेलिंग एक्सपेंस डेप्रीओ का एक्सपेंसिस आपेला नथी, सो वी हैव टू अप्लाई हिज फॉर्मुला ओके. एनो फॉर्मुला छे ते लास्ट सम मा पण आपने अप्लाई करेलो, ग्रॉस प्रॉफिट माइनस नेट प्रॉफिट. बट विच नेट प्रॉफिट? बिफोर इंटरेस्ट एंड टैक्स. विच वन? बिफोर इंटरेस्ट एंड टैक्स. वी हैव अ ग्रॉस प्रॉफिट, वी हैव जस्ट फाइंड आउट हियर ग्रॉस प्रॉफिट 6 लैख. नाउ वी नीड नेट प्रॉफिट विच बिफोर इंटरेस्ट एंड टैक्स. एंड इन क्वेश्चन प्रॉफिट इज गिवन 4 लैख, बट विच वन? आफ्टर इंटरेस्ट बट बिफोर टैक्स. वी नीड बिफोर इंटरेस्ट एंड टैक्स ओके. तो बिफोर टैक्स है बट बिफोर इंटरेस्ट नहीं, इट्स अ आफ्टर इंटरेस्ट. मीन्स हियर इंटरेस्ट इज ऑलरेडी डिडक्टेड, सो वॉट वी हैव टू डू? वी हैव टू एड इंटरेस्ट. आपने इंटरेस्ट एड करी दी है तो आपने बिफोर इंटरेस्ट मरी जैसे, बिफोर टैक्स तो है, बिफोर इंटरेस्ट नो नेट प्रॉफिट मरी जैसे. नाउ विच इंटरेस्ट? डिबेंचर और बैंक लोन इंटरेस्ट. 5 लाख ना 10% दैट इज 50,000, सो वी गेट 4,15,000 बिफोर इंटरेस्ट एंड टैक्स प्रॉफिट, सो ऑपरेटिंग एक्सपेंस विल बी 1,50,000. And the final answer, it will be 70 70 70 70.5.
5%. Okay, now the next formula, sorry, next ratio, stock ratio. So simple, stock ratio, cost of goods sold divided by average stock. Cost of goods sold divided by average stock. So we need both this. Here cost of goods sold we find out, that is 14 lakh. And average stock, we know its formula. It's a simple, opening plus closing divided by 2. Opening stock is given 2,50,000 plus closing stock is already given in balance sheet. Balance sheet mein jo stock hai, always closing hai jaise, that is 150 divided by 2. So we get 2 lakh final average stock. Okay. Here average stock 2 lakh, so final answer 7 times. Okay, stock ma answer ke ma show karishu, times ma, 7 times. Now, rate of return on capital employed, last sum apan avelo to, capital employed no formula, net profit, which net profit before interest and tax, divide by capital employed. Now net profit before interest and tax, we have already find out here while we calculating operating expense. Before interest and tax net profit, we have find out 4,50,000. So what we need? We need only capital employed and its formula. Capital plus reserve plus liability minus asset, fictitious asset. Okay, remember this. Capital, which capital? Both capital, equity as well as preference, plus reserve. Plus liability, which liability? Long term liability, which in this we consider debenture or bank loan, minus fictitious. Okay, so first of all, capital, equity capital 15 lakh, preference capital 5 lakh, then reserve, there is only one reserve, that is reserve and surplus is given 5,50,000. Plus long term liabilities, there is a debenture in long term liability 5 lakh minus fictitious asset. Fictitious asset, there is a preliminary expense 50,000. Okay, so what will be answer? 55, 20, 25 and 30 lakh. Final answer of capital employed, that is 30 lakh. Now 450 divide by 30 lakh into 100, we get answer 50% rate of capital employed. Clear? So simple, we have already calculated this in previous video, previous sum. Now proprietary ratio, its formula is also simple. Proprietary funds divide by total real asset. Proprietary funds divided by total real asset. We have to find out both. Proprietary funds means owner's fund. Okay, remember, means shareholder's fund. Remember its other name, owner's funds or shareholder funds. And its formula is also like a capital employee, just remove these long term liabilities in this formula. As formula also long term liabilities nahi aavse. Equity preference reserve minus fictitious. Equity 15 lakh, preference 5 lakh, reserve 550 and the fictitious asset 50,000. Okay, 50, 20, 25. Okay, here proprietary funds 25 lakh. Divide by total real asset. Now how can we find out total real asset? It's also simple. Total real asset means asset except to fictitious asset. Fictitious asset sivayani jitli pan asset chhe ne apne real asset kaisu. Fictitious asset sivayani. Here fictitious asset preliminary expense 50,000 chhe. To ina sivayani jitli pan asset chhe. It's all are real asset. Okay. Fictitious asset ne kari na ko. Ina sivayani jitli pan asset chhe ne apne real asset kaisu. તેનો ફોર્મ્યુલા પણ બને કઈ રીતે ફોર્મ્યુલા બનશે જે ટોટલ એસેટ છે ટોટલ એસેટમાંથી ફિક્ટિશિયસ ને કાઢી નાખો સો વી ગેટ રિયલ એસેટ ટોટલ એસેટમાંથી ફિક્ટિશિયસ ને રિમૂવ કરી દો સો ફોર્મ્યુલા વિલ બી ટોટલ માઇનસ ફિક્ટિશિયસ હિયર ટોટલ એસેટ 33,50,000 એન્ડ ફિક્ટિશિયસ 50,000 સો વી ગેટ ટોટલ રિયલ એસેટ 30 લેખ ઓકે 25 લેખ 33 lakh into
100. So what will be final answer? 25 lakh 33 lakh into 100, 75.76%. All ratio depend on how much you know formula. Okay, formula कितना perfectly तुमने याद छे इतना दाखला तुमने easy लग से. Now the next one that is current ratio. Previous video में अपना सम ratio आ गया तो current ratio, current asset, current liability and is also so simple. Here we get directly current asset. Question में balance sheet में आप लिख छे दरेक दरेक asset नो total करिए 1 lakh 150, 3 lakh 50 and 150. Okay, it is all are current asset and it will be 750 divide by current liabilities. There is a creditors, bills payable and bank overdraft, total 2 lakh. Okay, sorry, 230. 750 divide by 230 we get 3.26 and it's a current ratio, so answer like this, 3.26 raised to 1. Clear? Now the last one, that is earning per share. Also we calculate in last video earning per share, net profit after interest and tax minus preference dividend divided by number of equity share. Now net profit after interest and tax we have already find out here. Yes, after interest and tax. Yes, first formula, net profit after interest and tax, net profit that is 2 lakh less preference dividend. So preference share 5 lakh, rate of dividend 10%, so it will be 50,000 divided by number of equities share. Here total capital 15 lakh and its price 100. 50 lakh divided by 100 we get 50,000 number of share, so answer will be 10 rupees. Okay, so our sum is completed here and તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ફોર્મ્યુલા જેટલા પરફેક્ટલી આવડતા હશે સૂત્ર જેટલા પરફેક્ટલી ખબર હશે દાખલા એટલા ઇઝી લાગશે. ઓકે.